વન એન્ડ ઓન્લી હન્ડ્રેડ પર્સન્ટ સક્સેસ યુટ્યુબ ચેનલ હું તમારો દોસ્ત લઈને આવ્યો છું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓડિટર સબ ઓડિટર ની જે એક્ઝામ લેવા છે અને હિસાબની પેટા હિસાબની તો એને રિલેટેડ આ વિડીયો મિત્રો વિડીયોને શરૂ કરતા પહેલા એક લાઈક શેર અને કમેન્ટ આપી દેજો અને સાથે સાથે મને તમે મારા આ કોન્ટેક્ટ નંબર ઉપર જે તમને સ્ક્રીન ઉપર બતાવી રહ્યો છે ત્યાં તમે મને મેસેજ કરીને કહી શકો છો કે તમારે કયા મટિરિયલની જરૂર છે અને હા હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ પણ કરીને રાખજો તમને ઓડિટરને સાથે સાથે અન્ય કોમ્પિટિટિવ એક્ઝામને રિલેટેડ વિડીયો પણ જોવા મળશે મિત્રો આજનો આપણો ટોપિક છે કાચું સરવૈયું બરોબર ટ્રાયલ બેલેન્સ જેને તમે કહો છો એક કાચા સરવયા વિશે આજે વાત કરવી છે મિત્રો કાચું સરવયું પહેલા તો છે શું તો એ એક પત્રક છે બરાબર શું છે ભાઈ કાચું સરવયું એક પત્રક છે એને કોઈ ખાતું ગણવામાં આવતું નથી આ પ્રશ્ન પૂછાય છે કે કાચા સરવયા બાબતે કઈ કઈ બાબતો સાચી છે અથવા તો કઈ કઈ બાબતો સુસંગત છે તો તમારે યાદ રાખતી જવાની આ બધી બાબતોને યાદ રાખો મિત્રો પહેલી જ વાત શું કહે છે ભાઈ કે કાચું સરવૈયું એ એક પત્રક છે શું છે પત્રક છે જે ખાતામાં ખાતામાં દર્શાવેલ ઉધાર બાકીઓ અને જમા બાકીઓની ગણતરીની સાચી છે કે ખોટી તે દર્શાવે છે શું બતાવે છે ભાઈ તો એ ખાતા વહીમાં ખાતા વહીમાં એટલે કે ખાતા બનાવીને જે આપણી ખાતા વહી બનાવી હોય એમાં દર્શાવેલ ઉધાર બાકીઓ અને જમા બાકીઓ ગણિતની દૃષ્ટિએ સાચી છે તે દર્શાવે છે બરાબર બંનેના સરવાળા બતાવે છે ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુનો સરવાળો રજૂ કરે છે યાદ રાખો અહીં ઉધાર બાકીઓનો સરવાળો અને જમા બાકીઓનો સરવાળો સરખો બરાબર સમાન ઇઝ ઇક્વલ ટુ જેને તમે કયો છો એવો થવો જોઈએ તો જ કાચું સર્વૈયુ ગાણિતિક દ્રષ્ટિએ સાચું છે તેમ કહેવાય તો જ ગાણિતિક દ્રષ્ટિએ આ સાચું છે એવું કહેવાય કાચા સર્વૈયાના લક્ષણો તો મિત્રો કાચું સર્વૈયુ પહેલું જ એવું લક્ષણ કે એક પત્રક છે શું છે ભાઈ એક પત્રક છે એક પત્રક સ્વરૂપે એની ગણતરી થાય છે ખાતા તરીકે ગણતરી કરવામાં આવતી નથી તમને વિધાનમાં આવું કે કે કાચું સરવૈયું એ એક ખાતું છે તો એ વિધાન સરાસર ગલત છે જૂઠ છે મતલબ કે ખોટું છે યાદ રાખો એ બાબતને વાત કરીએ તો નિર્ધારિત સમય ના અંતે આ કાચું સરવૈયું તૈયાર થાય એક વર્ષ એટલે કે બાર મંથના અંતે આ કાચું સરવૈયું રેડી થતું હોય છે ખાતાઓની ચોકસાઈ મિત્રો આમાં તમામ પ્રકારના ખાતાઓને ધ્યાનમાં રાખીને જ આ સરવૈયું બનતું હોય છે બરાબર જેમાં મૂડી ખાતું લઈ લો ઉપાડ ખાતું લઈ લો સાથે સાથે ખર્ચાઓના ખાતા લઈ લો ઉપજના ખાતાઓ લઈ લો તો આ બધા ખાતાઓની ચોકસાઈ કરીને જ ખાતાની જે જમા કે ઉધાર બાકી હોય એ દર્શાવતી હોય છે ઉધાર બાજુ અથવા જમા બાજુ યાદ રાખો મિત્રો આ શું છે એક પત્રક છે કોઈ ખાતું નથી આ પ્રશ્ન વારંવાર રિપીટ થતો હોય છે યાદ રાખતા જાવ દ્વિનોદી નામા પદ્ધતિ મુજબ કામ કરે છે ઉધાર અને જમા અસર હોય છે મિત્રો તમને ખબર છે દ્વિનોદી નામા પદ્ધતિના શોધક કોણ છે લુકા પેસિવોલી કોણ છે લુકા પેસિવોલી જે એક ગણિત શાસ્ત્રી છે એણે એણે ભાઈ આ કોમર્સની સાથે સંકળાયેલી વાતને રજૂ કરી હતી વાર્ષિક હિસાબો પહેલાંનો તબક્કો તમને આવું પૂછાય કે કાચું સર્વૈયુ એ વાર્ષિક હિસાબો પહેલાંનો તબક્કો છે આ વિધાન વિશે ચર્ચો તો આ સાચું છે એટલે કે તે વાર્ષિક હિસાબો પહેલાંનો તબક્કો છે મિત્રો કાચા સર્વૈયાના હેતુઓ તો એના હેતુઓ કયા છે ગાણિતિક ચોકસાઈ કેવા હેતુ છે ગાણિતિક ચોકસાઈ વાર્ષિક હિસાબોમાં સરળતા આ બધા એના હેતુઓ છે ભૂલોને શોધવી અને તેને સુધારવી આપણે કેનો હેતુ છે ખાતાઓની બાકીઓ મળે શું મળે ખાતાઓની બાકીઓ મળે કેવી બાકી તો ઉધાર બાકી અને કેવી બાકી જમા બાકી તો આવી બધી બાકીઓ મળે બરાબર યાદ રાખતા જાવ વાર્ષિક હિસાબો કરણમાં સરળતા ગાણિતિક ચોકસાઈ મળે ભૂલો શોધવામાં અને સુધારવામાં સરળતા ખાતાઓની બાકી પકડાઈ જાય કાચું સરવૈયું તૈયાર કરવાની રીતો તો બે પ્રકારે બે પ્રકારે ટુ ટાઈપ્સ ઓફ અ પ્રેક્ટિકલ નોલેજ બરાબર આમ તો આ પ્રેક્ટિકલ છે કે સરવાળા પદ્ધતિ અને બાકીની પદ્ધતિ આ બંને પદ્ધતિ મુજબ કાચું સરવૈયું રેડી થતું હોય છે તૈયાર કરવામાં આવતું હોય છે તો યાદ રાખો મિત્રો હવે કાચા સરવૈયા અંતર્ગત જે પ્રશ્નો પૂછાના હતા અને જે પૂછાવા લાયક છે એને મેં તમારી સમક્ષ પ્રસ્તુત કર્યા છે ચાલો એને સમજી લઈએ પેલો પ્રશ્ન શું કે છે કે કાચું સરવૈયુ ક્યાં તબક્કા પછી તૈયાર કરવામાં આવે છે લેઝર કહેવામાં આવે છે એને એ રેડી થયા બાદ જ આપણું આ કાચું સરવૈયું તૈયાર કરવામાં આવતું હોય ત્યારબાદ કાચા સરવૈયાના આધારે કઈ બાબત તૈયાર કરવામાં આવે છે તો કાચા સરવૈયાના આધારે જ વાર્ષિક હિસાબો બરાબર સ્ટેટમેન્ટ જે તૈયાર કરવામાં આવે છે એ વાર્ષિક હિસાબો તૈયાર કરવા પાછળ જેનો હેતુ હોય કાચા સરવૈયાનું ખૂબ જ મહત્વ રહેલું છે ત્રીજો પ્રશ્ન છે કે કાચા સરવૈયામાં કેટલા સમયના ખાતા હોય છે તો મિત્રો એક વર્ષની અંદર અથવા તો બાર મહિના આવો પણ બનાવી શકે ખબર જ છે વર્ષ થાય તો આ વર્ષની અંદર જેટલા પણ બનાવો બન્યા હોય જેટલા પણ ખાતાની એન્ટ્રી થઈ હોય એના મિત્રો આમાં હિસાબો હોય અને એના જ ખાતા બનતા હોય છે તો યાદ રાખો આ બાબત ને આ બાબત પૂછાઈ ગયેલી છે કાચું સરુયું એ કઈ રીતે તૈયાર કરી શકાય તો કાચું કાજુ કોઈ પત્રક સ્વરૂપે પણ તૈયાર કરી શકાય અને ખાતા સ્વરૂપે પણ તૈયાર કરી શકાય છે હકીકતે એ શું છે તો એ એક પત્રક છે બરાબર શું છે એક પત્રક છે છતાં એને ખાતા સ્વરૂપે તૈયાર કરવું હોય તો કરી શકાય તો હોય યાદ રાખો એટલે આપણો સાચો જવાબ ડી બને છે એ અને બી બંને સાચા છે ગાણિતિક દ્રષ્ટિએ કાચું સરવૈયું સાચું એટલે બંને બાજુનો સરખો સરવાળો સમાન બરાબર કેવો ભાઈ સમાન એક સમાન સરવાળો એટલે ગાણિતિક દ્રષ્ટિએ આ કાચો સર્વૈયુ સાચું છે યોગ્ય છે રેડી છે આવું કહી શકાતું હોય ત્યારબાદ મિત્રો એક સાથે સાથે નાનો એવો ટોપિક આવે છે બેન્ક સિલેક્ટ મેળ તો એને પણ આપણે ભણી લેવી જોઈએ બેન્ક સિલેક્ટ મેળ બેન્ક સિલેક્ટ મેળ તો આ શું છે તો જેમ આપણે રોકડ મેળ આવતી એમ બેન્ક સિલેક્ટ મેળ આવે રોકડ અને બેંકના વ્યવહારો નોંધવા માટે બે ખાનાવાળો બે કે ત્રણ ખાનાવાળો રોકડમેળ તૈયાર કરવામાં આવે છે હાલના સંજોગોમાં બેંકની સેવાઓ કોઈ પણ વેપાર ધંધા માટે ખૂબ જ અગત્યની છે તો આ પ્રસ્તાવનાના બે ત્રણ વાક્યો છે પાસબુક એટલે જો શું કીધું છે કે પાસબુક કોને કહેવાય તો પાસબુક એટલે બેંકના ચોપડે રહેલ બેંકના ચોપડે રહેલ વેપારીના ખાતાનો ઉતારો કે નકલ જેને શું કહેવામાં આવે છે બેંક પાસબુક કહેવામાં આવે છે તમારે પણ પાસબુક હશે પરંતુ એ ચાલુ ખાતું નહીં હોય સેવિંગ ખાતું હશે પાસબુક એ શું કીધું છે પાસબુક એ બેંકે બેંકે પોતાની ખાતા વહીમાં રાખેલા વેપારીના ખાતામાં બેંક દ્વારા નોંધાયેલા વ્યવહારોની માહિતી આપતી ચોપડી કે પત્રક છે અથવા તો નિવેદન છે જેને પાસબુક કહેવામાં આવે છે યાદ રાખતા જાવ ત્યારબાદ વન લાઈનર પ્રશ્નો બનાવી નાખ્યા છે મેં બેંક સિલેક્ટ મેળ એ ખાલી જગ્યા દ્વારા તૈયાર કરવામાં આવે છે તો એ વેપારી દ્વારા તૈયાર કરવામાં આવે કોના દ્વારા વેપારી બેંક સિલેક્ટ મેળ તૈયાર કરતો હોય છે બેંક સિલક મેળ પત્રક છે એક ખાતું નથી જો આ પણ શું છે ભાઈ બેંક સિલેક્ટ મેળ તો એ પણ એક પત્રક છે ખાતું નથી બરાબર પાસબુક એ ખાલી જગ્યા છે તો બેન્કના ચોપડે બેન્કના ચોપડે વેપારીના ખાતાનો ઉતારો છે શું છે વેપારીના ખાતાનો ઉતારો છે બેન્ક સિલેક્ટ મેળનો મુખ્ય ઉદ્દેશ ખાલી જગ્યા વચ્ચે તફાવતની મેળવણી કરવાનો છે તો પાસબુક મુજબ રોકડ મેલ જે તે સમયની આખરી બાકી મતલબ કે આખર બાકી આ બંને વચ્ચેનો મેળ બેઠા રહેવાનું મુખ્ય કામ હોય બેંક સિલેક્ટ મેળ તૈયાર કરવાથી ખાલી જગ્યા જાણી શકાય છે તો પાસબુકમાં થયેલ ભૂલોને જાણી શકાય છે રોકડ મેળામાં થયેલ ભૂલોને જાણી શકાય છે પાસબુક અને રોકડ મેળામાં નહીં નોંધેલ વ્યવહારો વિશેની માહિતી મેળવી શકાય છે તો આટલી વસ્તુઓ જાણી શકાય છે ગોતી શકાય છે બેંક સાથેના વ્યવહારોનું પત્રક બેંક વેપારીને મોકલે છે જો શું કીધું બેંક સાથેના વ્યવહારોનું પત્રક બેંક વેપારીને મોકલે છે યાદ રાખવા બાબતને રોકડ મેળ મુજબ બેંક સિલેક્ટ એટલે કેવી બાકી તો ઉધાર બાકી જો બેંક સિલેક્ટ ની ઉધાર બાકી બરાબર બેંક સિલેક્ટ એટલે હું થા રોકડ મેલ માં બેંક સિલેક્ટ એટલે ઉધાર બાકી જ્યારે રોકડ મેલ માં બેંક ઓર્ડર બોડી જેને તમે કહો છો એ શું છે તો એ જમા બાકી છે શું છે જમા બાકી છે યાદ રાખો આ બાબતો પૂછાય છે પાસબુક મુજબ જમા બાકી એટલે બેંક સિલેક્ટ અને પાસબુક મુજબ ઉધાર બાકી એટલે બી ઓડી જો પાસબુક અને રોકડ મેળ આ બંને સાંકળીના પ્રશ્નો કેવા કેવા નીકળે એની વાત અહીં તમારી સમક્ષ કરી દીધેલી છે તો મિત્રો આ સાથે જ મારી વાણીને હું વિરામ આપું છું બાજુમાં આવતા જોઈન્ટ બટનને પણ તમે જોઈન કરીને ફિનાન્શિયલી સપોર્ટ કરી શકો છો વાત કરીએ મિત્રો આપણે હન્ડ્રેડ પર્સન્ટ સક્સેસ યુટ્યુબ ચેનલમાં જે સિરીઝ ચાલી રહી છે એ મુજબ અકાઉન્ટ અને ઓડિટર બરાબર સબ અકાઉન્ટ સબ ઓડિટર ગુજરાત ગણ સેવા પસંદગી મંડળની જે એક્ઝામ લેવાવાની છે હજી એમના ફોર્મ પણ ભરાવાના બાકી છે મિત્રો તો એની આપણે એક ટોપિક આવે છે

ટ્રેડિંગ એકાઉન્ટ જેને તમે કહો છો એ આ વેપાર ખાતું છે ટ્રેડિંગ અકાઉન્ટ તો આમાં આવેશું મિત્રો હિસાબો તૈયાર કરવાના છેલ્લા તબક્કામાં વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયુ તૈયાર કરવામાં આવે છે વાર્ષિક હિસાબોનું પ્રથમ અંગ એ વેપાર ખાતું છે જો પ્રશ્નાઓ આવો પૂછાય મિત્રો કે વાર્ષિક હિસાબોનું પ્રથમ અંગ કયું ખાતું છે તો તમારો જવાબ બનવો જોઈએ વેપાર ખાતું ટ્રેડિંગ અકાઉન્ટ યાદ રાખજો ત્યારબાદ વેપાર ખાતાનો અર્થ મિનિંગ ઓફ ટ્રેડિંગ અકાઉન્ટ તો વેપાર ખાતાનો અર્થ શું કહેવા માંગે છે એના વિશે માહિતી લઈએ મિત્રો તો વેપાર ખાતું એવું નાણાકીય પત્રક છે કે જે હિસાબી સમય ગાળા દરમિયાન માલ અથવા સેવાના ખરીદ વેચાણના વ્યવહારોનું પરિણામ દર્શાવે છે જો શેના શેના કીધા છે માલ અને સેવાના ખરીદ વેચાણનું જે વ્યવહારો બન્યા હોય એનું પરિણામ દર્શાવતું પત્રક એટલે વેપાર ખાતું યાદ રાખો મિત્રો ટ્રેડિંગ અકાઉન્ટ કોને કહેવામાં આવે છે આ એનો અર્થ છે મિનિંગ છે ત્યારબાદ વેપાર ખાતાનો હેતુ શું હોય આપણે વેપાર ખાતું બનાવીએ છીએ શા માટે એનો હેતુ છે એ બરાબર ઓબ્જેક્ટિવ ઓફ ટ્રેડિંગ અકાઉન્ટ તો હિસાબી સમયગાળા દરમિયાન જો શું કીધું છે કે હિસાબી સમયગાળા દરમિયાન કાચો નફો અથવા કાચી ખોટ જાણવા માટે વેપાર બનાવવામાં આવે છે તો મિત્રો તમને આ પરથી ખબર પડી કે કાચો નફો અને કાચી ખોટ મળે ક્યાં તો એ બધું વેપાર ખાતામાં મળે કાચો નફો એ વેચાણનો વેચેલ માલની પડતર પરનો વધારો છે જો તમને શું કીધું કાચો નફો કોને કહેવામાં આવે છે વેચેલ પડતર કરવામાં આવે તો કાચો નફો મળે એ તમને અહીંયા કીધું છે એવી જ રીતે જ્યારે કાચી ખોટ એ વેચેલ માલની પડતરનો વેચાણ પરનો વધારો છે જો શું કીધું કાચી ખોટ હું કીધી તો વેચેલ માલની જે પડતર આવે એમાંથી વેચાણ બાદ કરવામાં આવે એટલે કાચી ખોટ મળે છે બરાબર તો મિત્રો યાદ રાખો વેપાર ખાતાનો મુખ્ય હેતુ શું છે કાચો નફો અથવા કાચી ખોટ મેળવવાનો મુખ્ય હેતુ છે મેઈન ગોલ આનો આજ રહેશે ત્યારબાદ વેપાર ખાતાનું મથાળું હેડિંગ ઓફ ટ્રેડિંગ એકાઉન્ટ તો પહેલા તો આપણે શ્રી શબ્દ લગાડીએ છીએ શ્રી ખાલી ગયા નું ના રોજ પૂરા થતા વર્ષનું અથવા પૂરા થતા સમયગાળાનું વેપાર ખાતું આવી વિરત હોય છે આ વેપાર ખાતાનો નમૂનો છે તમને એક ઉદાહરણ પણ આપ્યું છે શ્રી રમણ નું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પંદર ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું ટ્રેડિંગ અકાઉન્ટ બરાબર યાદ રાખતા જાઉં વેપાર ખાતાની વિગતો જોઈએ હવે વેપાર ખાતાની બરાબર આઇટમ્સ ઓફ ટ્રેડિંગ અકાઉન્ટ શેની શેની વિગતો છે તો વેપાર ખાતાની ઉધાર બાજુની આવતી વિગતોને પહેલાં તપાસી લઈએ મિત્રો વેપાર ખાતાની ઉધાર બાજુ કઈ કઈ વિગતો આવે તો તમે જાણો છો શરૂઆતનો સ્ટોક બરાબર ઓપનિંગ સ્ટોક જેને કહો છો તો ગત હિસાબી સમયનો આખર સ્ટોક એટલે કે ગયા વર્ષનો જે વધેલો સ્ટોક હોય એ ચાલુ હિસાબી સમયનો શરૂઆતનો સ્ટોક કહેવાય જો તમને શરૂઆતના સ્ટોકની વ્યાખ્યા પણ આપી દીધી ડેફિનેશન પણ અહીંયા તમારી સમક્ષ આવી ગઈ છે કે શરૂઆતનો સ્ટોક કોને કહેવાય તો ગત હિસાબી સમયનો જે આખર સ્ટોક હોય એટલે કે ગયા વર્ષનો જે વધેલો સ્ટોક હોય એ ચાલુ હિસાબી સમયનો શરૂઆતનો સ્ટોક બને છે ઓપનિંગ બરાબર ઓપનિંગ સ્ટોક બને છે મિત્રો યાદ રાખો એ પૂછાય છે આ એટલા માટે પછી ખરીદી તો જે વસ્તુનો ધંધો હોય તેનો માલ ખરીદવામાં આવે તેને ખરીદી કહેવાય ખરીદીમાં રોકડ અને ઉધાર ખરીદીનો પણ સમાવેશ થાય છે જો ખરીદી ઉધાર પણ હોઈ શકે અથવા તો રોકડમાં પણ હોઈ શકે જો ઉધાર હોય બરાબર તો લેણદાર અને દેણદાર આ બંને સંબંધ જન્મતા હોય છે કુલ ખરીદીમાંથી ખરીદ પરત બાદ કરવામાં આવે છે મિત્રો તમને ફોર્મેટ યાદ છે પહેલા હું આવે શરૂઆતનો સ્ટોક આવે બરાબર શરૂઆતનો સ્ટોક આવ્યા બાદ ખરીદી આવે અને ખરીદી અંદરની સાઈડ લખવાની અને જો ખરીદ પરત આપ્યું હોય તો એને બાદ કરીને ખરીદ પરત બાદ કરીને જે મૂળ રકમ આવતી હોય એ બારની કોલમમાં મેન કોલમમાં લખવાની હોય આ નિયમ પ્રમાણે કામ આલે છે ત્યારબાદ તમને કંઈક આવું આપ્યું છે કે માલની ખરીદીના ખર્ચા તો માલની ખરીદીના ખર્ચામાં કયા કયા ખર્ચાઓ આવે તમે જાણો છો રેલવે નૂર રેલવેને જે ચૂકવવામાં આવતો નૂર મતલબ કે કર છે અથવા તો ભાડું છે એ રેલવે નૂર રેલવે ભાડું આવું પણ આવી શકે જકાત અને ઓક્ટ્રોય આ પણ ખરીદીની સાથે સંકળાયેલા ખર્ચા છે આયાત જગાત વસ્તુની આયાત કરવામાં આવે તો એના ઉપર જકાત ભરવી પડે આવક માલ ગાડા ભાડું આમાં ગાભા તમે જેને કહો છો એ આ આવક માલ ગાડા ભાડું મજૂરી મિત્રો ખાલી મજૂરી આપી હોય ને મજૂરી તો એ ખરીદી સાથે સંકળાયેલી હોય એટલા માટે ખરીદી સાથે સંકળાયેલી હોવાથી મજૂરીની એન્ટ્રી ક્યાં આવશે વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે યાદ રાખો મિત્રો આમાંથી અટપટી રીતે પ્રશ્નો પૂછાતા હોય છે એટલા માટે હું તમને વારંવાર વાગોળી વાગોળીને આ વિધાન કહું છું ત્યારબાદ તમને નોંધ કરીને આપ્યું છે જો ઉત્પાદન એકમ હોય તો ઉત્પાદનને લગતા ખર્ચા પણ વેપારની વેપાર ખાતાની ઉધાર બાજુ દર્શાવે જો ઉત્પાદન એકમ હોય તો ઉત્પાદનને લગતા ખર્ચા પણ ક્યાં બતાવવામાં આવે છે તો વેપાર ખાતાની ઉધાર બાજુ ઉત્પાદનના ખર્ચાના મથાળા હેઠળ દર્શાવાય છે જેમ કે ઉત્પાદક મજૂરી રોયલ્ટી કારખાના ખર્ચ કારખાના ખર્ચમાં બીજો આપેલું છે કે ભાડું કરવેરા વીજળી બળતણ કોલસો ગેસ ઓઇલ ગ્રીસ કારખાનાના મકાન અને યંત્રો ઉપરનો ઘસારો જો મિત્રો મકાન અને યંત્રો પરનો ઘસારો તમે જાણો છો મિલકત છે બરોબર મકાન અને યંત્રો તો એવું કીધું હોય કે કારખાનાના મકાન યંત્રોનો ઘસારો તો કારખાના આગળ શબ્દ આવ્યો એટલે આ વેપાર ખાતામાં ઉધાર બાજુ દર્શાવાય અને ઘસારો છે એટલે તમને ખબર જ છે એક પ્રકારનું આપણું નુકસાન છે ત્યારબાદ મિત્રો વેપાર ખાતાની જમા બાજુ તો વેચાણ બરાબર વેપાર ખાતાની જમા બાજુ સાઈડ જોઈએ વેચાણ તો વેચાણ જે વસ્તુનો ધંધો હોય તેનો માલ વેચવામાં આવે તેને વેચાણ કહેવાય વેચાણમાં રોકડ અને ઉધાર વેચાણનો સમાવેશ થાય છે વેચાણમાંથી વેચાણ પરત બાદ કરવામાં આવે છે જો શું કીધું વેચાણ આપ્યું હોય બરાબર તો વેચાણ પરત આપ્યું હોય તો પહેલા અંદરની સાઈડ વેચાણની રકમ ત્યારબાદ વેચાણ પરત છે અને બાદ કરવાનું માઇનસ કરવાનું અને બાર પછી રકમ મૂકવાની રહે તો આ ફોર્મેટ પ્રમાણે કામ કરે છે વેચાણનું ત્યારબાદ અન્ય રીતે માલની જાવક હવે અન્ય રીતે માલની જાવક કઈ કઈ રીતે થાય તો આગમાં બળી ગયેલું માલ નમૂના તરીકે આપેલ માલ જાહેરાત તરીકે આપેલો માલ અંગત વપરાશ માટે લીધેલ માલ આ એક પ્રકારનો ઉપાડ પણ કહેવાય બરાબર એટલે ઉપાડમાં ભાગીદારો હોય તો એમના મૂળ અથવા ચાલુ ખાતામાં એન્ટ્રી થાય ધર્મદામાં આપેલ માલ તો આ બધા અન્ય રીતે માલની જાવક કહેવાય જેનો સમાવેશ વેપાર ખાતાની જમા બાજુ સાઇડ થાય છે આખર સ્ટોક તો મિત્રો તમે જાણો છો કે ચાલુ હિસાબી સમયગાળાના અંતે વધેલ સ્ટોક વેચાણ વગરનો વધેલો માલ જેને આપણે આખર સ્ટોક કહીએ છીએ રૂઢિ ચુસ્તતાના સિદ્ધાંત મુજબ જો રૂઢિ ચુસ્તતાનો સિદ્ધાંત મુજબ આ અંગેની ચર્ચા જુદા પ્રકરણમાં જ કરવામાં આવેલી છે જેનો પણ હું એક સ્પેશિયલ વિડીયો બનાવીશ તો આ રૂઢિ નિયમ મુજબ આખર સ્ટોક પડતર કિંમત કે બજાર કિંમત બેમાંથી જે ઓછી કિંમત હોય તે કિંમતે દર્શાવવામાં આવે છે પડતર કિંમતે આપી હોય અને બજાર કિંમતે આપી હોય તો બેમાંથી જે ઓછી બરાબર કેવી કિંમત ઓછી કિંમત હોય એના આધારે જ આખર સ્ટોકની કિંમત દર્શાવવામાં આવે છે જો આખર સ્ટોક કાચા સરવૈયામાં હોય તો તેની એક જ અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવે છે અને આખર સ્ટોક જો હવાલામાં હોય તો એની બે અસર દર્શાવવામાં આવે છે સિમ્પલ છે મિત્રો યાદ રહી જાય એવું છે અને હા વિડિયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ન ચૂકતા અને જોઈન્ટ બટનને જોઈન કરવાનું પણ ન ચૂકતા વાત કરીએ મિત્રો કાચો નફો કે કાચી ખોટ તો જો વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો વધારે હોય તો વેપાર ખાતામાં ઉધાર બાજુની તફાવતની રકમને કાચો નફો કહેવાય કહેવાય કાચો નફો કોને જો વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો વધારે હોય તો વેપાર ખાતામાં ઉધાર બાજુની તફાવતની જે રકમ આવે એને કાચો નફો કહેવામાં આવે છે બરાબર ત્યારબાદ કાચો નફો કાચો નફો નફા નુકસાન ખાતાની જમા બાજુએ લઈ જવામાં આવે છે આ પણ પ્રશ્ન પૂછે તમને આવું પૂછે કે કાચો નફો નીચેનામાંથી કયા ખાતામાં કઈ બાજુએ લઈ જવામાં આવે તો નફા નુકસાન ખાતામાં જમા બાજુ લઈ જવામાં આવે જો વેપાર ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો વેપાર ખાતામાં જમા બાજુની તફાવતની રકમને કાચી ખોટ કહેવામાં આવે છે અને તેનો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લઈ જવામાં આવે છે ખોટ હોય બરાબર મિત્રો ખોટ થાય તો એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ લઈ જવામાં આવે છે તો આ કાચો નફો કોને કહેવાય અને કાચી ખોટ કોને કહેવાય એના વિશેની વાત હતી હવે મિત્રો તમે જોઈ રહ્યા છો તો તમને મેં વેપાર ખાતાનો નમૂનો બરાબર તો આ નમૂનો આપ્યો છે નમૂનોને પણ તપાસી લઈએ તો તમે જોઈ રહ્યા છો આપણે પહેલા ઉધાર સાઈડની એન્ટ્રી જોઈ લઈએ તો ઉધાર પહેલા શરૂઆતનો સ્ટોક જ હંમેશા આવે ત્યારબાદ ખરીદી આવે ખરીદીમાંથી ખરીદ પરત બાદ થાય અને અન્ય રીતે ગયેલ માલ એ પણ મિત્રો બાદ થાય છે જો શું કીધું છે અન્ય રીતે ગયેલ માલ મિત્રો બાદ કરીને કીધું છે બરાબર બાદ કરી નાખવાનું કીધું છે બાકી તમે જો અન્ય રીતે ગયેલ માલ હોય તો એની એન્ટ્રી આ સાઈડ પણ કરી શકો છો જો તમારે બાદ ન કરવી હોય તો એ પણ એક યાદ રાખજો ત્યારબાદ માલની ખરીદીને લગતા ખર્ચા આવો હેડિંગ હેઠળ મજૂરી આવે આવક માલ ગાડા ભાડું આવે રેલવે નું આવે ઓક્ટ્રોય અથવા જકાત આવે કસ્ટમ ડ્યુટી જેને આયાત જકાત કહેવાય લારી ભાડું આવે ગોદી ચાર્જ આવે ડોક ચાર્જ ક્લિયરિંગ ચાર્જ ડેમરેજ દરમાયો ખરાજાત ખર્ચ વોરફેજ તો આ બધા માલના ઉત્પાદન અથવા તો માલ સાથે સંકળાયેલા ખર્ચાઓ છે હવે વાત કરીએ ઉત્પાદનને લગતા ખર્ચા તો ઉત્પાદક મજૂરી રોયલ્ટી કારખાનાના ખર્ચા જેમાં ભાડું આવી ગયું કરવેરા આવી ગયા વીજળી આવી ગયું બળતર આવી ગયું કોલસો આવી ગયો અને ગેસનો પણ સમાવેશ થઈ ગયો વપરાયેલી માલ સામગ્રી આ મથાળા હેઠળ ઓઈલ ગ્રીસ કારખાનાના મકાનનો ઘસારો જો યાદ રાખો આ ક્યાં આવે છે પ્લાન્ટ યંત્રોનો ઘસારો અને છેલ્લે કાચો નફો જે નફા નુકસાન ખાતે લઈ ગયા નફા નુકસાન ખાતાની જમા બાજુ બરાબર તો સરવાળા સેમ થવા જોઈએ તો તમને ખ્યાલ જ છે ત્યારબાદ જમા સાઈડની એન્ટ્રી જોઈએ તો વેચાણ વેચાણમાંથી વેચાણ પરત બાદ થાય ત્યારબાદ ભંગાર માલનું વેચાણ આખર માલ સ્ટોક કાચી ખોટ આ બધું નફા નુકસાન ખાતે લઈ જવાય ક્યાં લઈ જવાય નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે અને સરવાળા સેમ થાય મતલબ કે કાચી ખોટ આવી હોય તો નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે હોય એ તો સમજાય ને મિત્રો ત્યારબાદ અમુક શબ્દો છે જે શબ્દો તમને પૂછાઈ શકે એટલા માટે તમારી સમક્ષ મેં રજૂ કરેલા છે ડેમરેજ કોને કહેવાય રેલવે કે બંદર પરની જે માલની ડિલિવરી મોડી લેવા બદલ ચૂકવવાની થતી દંડની રકમ હોય ને એને ડેમરેજ કહેવામાં આવે છે તો દરમાયો કોને કહેવાય દરમાયો એટલે માસિક પગાર કે વેતન ધરમાયો એટલે શું માસિક પગાર કે વેતનને દરમાયો કહેવામાં આવે છે ત્યારબાદ ખરાજાત ખર્ચ તો મજૂરી કે બગાડને કારણે માલ પાછળ થતા ખર્ચને ખરાજાત ખર્ચ કહેવાય છે વોરફેજ કોને કહેવાય માલ મોકલાવેલ સ્થળેથી દૂર ઓછું ગણાણું હોય ત્યારે આપવાની થતી તફાવતની જે રકમ હોય એને વોરફેજ કહેવામાં આવે છે તો આ બધું તમને યાદ રહી જાય એવું છે યાદ રાખવાનો પ્રયત્ન કરો વિડીયોને એક લાઇક આપો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હંડ્રેડ પર્સેન્ટ સક્સેસ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજનો ટોપિક તમે જોઈ લીધો છે આપણે આજે વાત કરવી છે નું ખાતું એટલે કે નફા નુકસાન ખાતું પ્રોફિટ એન્ડ લોસ અઉન્ટ મિત્રો આવા સામાન્ય ટોપિક હું કામ કરાવું છું તો મિત્રો આની ક્યારેક તમને અંદરની એન્ટ્રી પૂછાય બરાબર તમને આવું પૂછાય મળેલું વ્યાજ નીચેનામાંથી કયા ખાતામાં દર્શાવવામાં આવે છે અને કઈ બાજુ દર્શાવવામાં આવે છે તો તમારો જવાબ પહેલાં તો મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી નાખો પછી હું આગળ વિડિયો લઉં યસ કમેન્ટ થઈ ગઈ છે મિત્રો આમાં ખોટી કમેન્ટ પણ બહુ કરે છે અને મને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન કરે છે છતાં હું મારા જુસ્સા સાથે જ તમને ભણાવતો રહીશ મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો અને બાજુમાં આવતા બેલ આઈકોનને પણ પ્રેસ કરીને રાખજો અને તમે જોઈન્ટ બટન જોઈન કરીને સ્પેશિયલ વિડીયો પણ જોઈ શકો છો મિત્રો શરૂઆત કરીએ આજના આપણા ટોપિકની આપણો ટોપિક તમે થમનેલમાં જોઈ લીધો નફા નુકસાન ખાતું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ તો વાર્ષિક હિસાબોનું વાર્ષિક હિસાબોનું આ બીજું અંગ છે બરાબર બીજું અંગ છે શું છે ભાઈ બીજું અંગ છે નફા નુકસાન ખાતું તો પહેલું અંગ કયું આવે યસ ખબર પડી જવી જોઈએ ટ્રેડિંગ અકાઉન્ટ એટલે કે વેપાર ખાતું શું ભાઈ વેપાર ખાતું જે બનાવીને અપલોડ કરી દીધેલો છે અહીંયા પ્લે લિસ્ટ આવશે ત્યાં તમને જોવા મળશે તો મિત્રો વાત કરીએ આગળ યાદ રાખો કે વાર્ષિક હિસાબ વાર્ષિક હિસાબનું બીજું અંગ એટલે ભાઈ નફા નુકસાન ખાતું વેપાર ખાતું બનાવ્યા બાદ નફા નુકસાન ખાતું બનાવવામાં આવે છે આગળ વધીએ મિત્રો તો તમે જોઈ રહ્યા છો નફા નુકસાન ખાતાનો અર્થ મિનિંગ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અઉન્ટ મિત્રો યાદ રાખો આમાંથી કેવા પ્રશ્નો નીકળે તો આમાંથી તમને એન્ટ્રી

અન્ય ખર્ચા અને ઉપજો જો ધંધાના કીધા બરાબર ધંધાના અન્ય ખર્ચાઓ તથા ઉપજોને નોંધીને નેટ પ્રોફિટ ચોખ્ખો નફો બરાબર નેટ પ્રોફિટ કાઢવામાં આવે છે અથવા તો ચોખ્ખી ખોટ નેટ લોસ શોધવા તૈયાર કરવામાં આવતું ખાતું કીધું જો ભાઈ અકાઉન્ટ કીધું ખાતું કીધું એટલા માટે આ ખાતું છે નફા નુકસાન ખાતું ફરીવાર રિપીટ કરીએ તો વેપાર ખાતા દ્વારા

જો શું કીધું છે કે નફા નુકસાન ખાતાનો જમા બાજુનો સરવાળો વધુ હોય તો ચોખ્ખો નફો આવે અને જો ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તો શું આવે ચોખ્ખી ખોટ આવે એટલે યાદ રાખો કઈ બાજુનો સરવાળો વધુ છે કઈ બાજુનો સરવાળો ઓછો છે બરાબર તો આમાંથી તમને પ્રશ્નો પૂછાય કે જો નફા નુકસાન ખાતાની જમા બાજુનો સરવાળો વધુ હોય તો તેને શું કહેવાય યસ ચોખ્ખો નફો કહેવાય જે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નેટ નેટ પ્રોફિટના માથાળા હેઠળ લખો છો ઉધાર બાજુનો સરવાળો વધુ આવે તો નેટ લોસ જેને કહો છો ચોખ્ખી ખોટ જેને કહો છો તમે એ છે આ ચોખ્ખી ખોટ તો મિત્રો આ હેતુ છે ટૂંકમાં નેટ પ્રોફિટ એન્ડ નેટ લોસ બરાબર આ બે માંથી કોઈ પણ એક મળે એ મેળવવા માટે જે ખાતું બનાવવામાં આવે છે એ જ આ ખાતાનો હેતુ છે પર્પસ છે યાદ રાખો વાત કરીએ ત્રીજું તો નફા નુકસાન ખાતાનું મથાળું હેડિંગ ઓફ હેડિંગ ઓફ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બરાબર તો શ્રી ખાલ જગ્યાનું તારીખ એકત્રીસ ત્રણ એકત્રીસ ત્રણ બે હજાર ના રોજ આમ તો નફા નુકસાન ખાતું બનતું હોય બરોબર એકત્રીસ ત્રણ મતલબ કે વર્ષના અંતે નફા નુકસાન ખાતું બનાવવામાં આવતું હોય તો એનું હેડિંગ કંઈક આવી રીતે લખાતું હોય છે આમ તો આ હેડિંગ પૂછાય નહીં છતાં પ્રશ્નો પૂછાય તો તમને તમારા પ્રશ્નોના જવાબ આવડતા હોવા જરૂરી છે અનિવાર્ય છે એટલે યાદ રાખતા જજો આ તમામે તમામ બાબતોને હા મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરવાનું ન ચૂકતા ત્યારબાદ નફા નુકસાન ખાતાની વિગતો આવે છે આઈટમ્સ ઉધાર બાજુ જે જે વિગતો દર્શાવવામાં આવે છે એની વાત કરવી છે તો પહેલી જ વિગત છે કાચી ખોટ જેને ગ્રોસ લોસ કહેવામાં આવે છે મિત્રો કાચી ખોટમાં શેની વાત આવે તો વેપાર ખાતાનું પરિણામ કાચી ખોટ દર્શાવતું હોય તો તે રકમ નફા નુકસાન ખાતામાં આગળ અને એ પણ ઉધાર બાજુ બરાબર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ શરૂઆત શેનથી થાય જો કાચી ખોટ તમને મળતી હોય તો આ કાચી ખોટથી જ એની શરૂઆત થતી હોય છે યાદ રાખો આ બાબતને ગ્રોસ લોસ બરાબર કાચી ખોટ જેને કહો છો તમે એ જ આ કાચી ખોટ પૂછાય છે મિત્રો આવું પૂછાય એટલા માટે મિત્રો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ સૌપ્રથમ કાચી ખોટ જ દર્શાવવામાં આવે છે સૌપ્રથમ કાચી ખોટ જ દર્શાવાય છે કાચી ખોટ યાદ રાખો વહીવટી અથવા ઓફિસના ખર્ચા તો મિત્રો તમે જાણો છો વહીવટ અને ઓફિસના ખર્ચા ઓફિસ એક્સપેન્સ તો આ બધા જ નો સમાવેશ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં કરવામાં આવે છે શેની વાત છે ભાઈ તો વહીવટી ખર્ચાઓ અને ઓફિસની સાથે સંકળાયેલા ખર્ચાઓ જો તમને આપેલા જ છે તમે જોઈ રહ્યા છો તમારી સ્ક્રીન ઉપર તો મિત્રો જે ખર્ચા જે ખર્ચા ધંધાના વહીવટ માટે કરવામાં આવે તેને ખર્ચા કહેવાય જો શું કીધું કે જે ખર્ચા ધંધાના વહીવટ માટે કરવામાં આવે તેને વહીવટી ખર્ચા કહેવાય ઉદાહરણ તમને આપ્યું છે ભાડું બરાબર ભાડું ધંધાનું હોય મતલબ કે બિલ્ડિંગનું હોય વેરા ટેક્સિસ ઓફિસનો પગાર બરાબર ઓફિસના કર્મચારીઓનો પગાર ચૂકવવાનો થાય વીમા પ્રીમિયમ ટપાલ ખર્ચ વગેરે વહીવટી ખર્ચા છે ઓફિસના ખર્ચા છે ઓફિસ એક્સપેન્સીસ છે તો આ બધા ખર્ચાઓ ક્યાં બતાવાય છે નન્નું ખાતાની નન્નું ખાતાની ઉધાર બાજુ દર્શાવાય છે ક્યાં બતાવાય ભાઈ ઉધાર બાજુ રેડી દર્શાવાય છે યાદ રાખો ત્યારબાદ વેચાણ વિતરણના ખર્ચા સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ તો વેચાણ વિતરણ સાથે સંકળાયેલા જેટલા પણ ખર્ચાઓ છે તો એ તમામ ખર્ચાઓ ક્યાં દર્શાવાય છે નંદુ ખાતાની ઉધાર બાજુ જો એમાં વાત કરીએ તો માલનું વેચાણ અને વહેંચણી એટલે કે વિતરણ કરવા માટે જે ખર્ચા થાય જે ખર્ચા થાય તેને વેચાણ વિતરણના ખર્ચા કહેવામાં આવે છે તમને ઉદાહરણ આપેલા છે જામા ગાભા જાવક માલ ગાડા ભાડું સેલ્સમેનનો પગાર બરાબર આ વિતરણના ખર્ચા છે કમિશન તો આ પણ વિતરણના ખર્ચા છે તો યાદ રાખો વેચાણ અને વિતરણના ખર્ચાઓ ક્યાં દર્શાવાય છે નફા નુકસાન ખાતાની ફરીવાર નફા નુકસાન ખાતાની કઈ બાજુ ઉધાર બાજુ ઉધાર બાજુ આ તમામે તમામ વિગતો દર્શાવાતી હોય ત્યારબાદ તમે જોઈ રહ્યા છો નાણાકીય ખર્ચા ફિનાન્શિયલ એક્સપેન્સીસ તો ધંધામાં થતા ધંધામાં થતા નાણાકીય ખર્ચાઓ જેવા કે મૂડી પરનું વ્યાજ બેંક ઓવરડ્રાફ્ટ પરનું વ્યાજ લોનનું વ્યાજ બેંકને લોન લીધી હોય તો એનું વ્યાજ આપવું પડતું હોય અન્ય લીધેલ લોનનું વ્યાજ બેંક ચાર્જીસ બેંક કમિશન તો આ બધા જ મિત્રો શું છે નાણાકીય ખર્ચા છે ફિનાન્શિયલ એક્સપેન્સીસ છે શું છે ફિનાન્શિયલ એક્સપેન્સીસ છે યાદ રાખો આ તમામની ચુકવણી થતી હોય છે ક્યાં નંદુ ખાતાની ઉધાર બાજુ સોરી એન્ટ્રી થતી હોય છે આમ તો એવું કહેવાય કારણ કે આ બધી એન્ટ્રી તમને હવાલા તમે જો ભણ્યા હો ધોરણ અગિયાર બારમાં અગિયાર બાર કોમર્સમાં ભણ્યા હોવ તો આ બધું તમારા અકાઉન્ટમાં આવે છે મિત્રો એટલા માટે તો યાદ રાખો આ બધા નાણાકીય ખર્ચાઓ એને ક્યાં બતાવાય છે એ પણ યાદ રાખતા જાઓ સાથે સાથે વિડીયો જોતા જોતાં તમને યાદ રહી જવું જોઈએ અન્ય ખર્ચાને નુકસાન અધર એક્સપેન્સ એન્ડ લોસ તો ઉપર દર્શાવેલા ખર્ચા ઉપરાંત ઉપરાંત મરામત ખર્ચ ઘસારો ગાલખાદ ખર્ચ નુકસાનની જોગવાઈ ધર્માદા ખર્ચ આગ કે ચોરીથી થયેલ નુકસાન મિલકત વેચાણનું નુકસાન વગેરે પણ ખાતાની ઉધાર બાજુ દર્શાવાય દર્શાવાય છે ક્યાં ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે તો મિત્રો નફા નુકસાન ખાતાની જમા બાજુની વિગતોની વિશે વાત કરીએ તો પહેલું આવે એમાં કાચો નફો આ કાચો નફો ક્યાંથી આવ્યો ભાઈ વેપાર ખાતામાંથી જો નફો થાય તો કાચો નફો જે વેપાર ખાતામાં આવ્યો હોય એ ત્યાં નફા નુકસાન ખાતાની જમા સાઈડ પ્રથમ દર્શાવવામાં આવે છે વાત કરીએ ડીપમાં વેપાર ખાતાનું પરિણામ કાચો નફો દર્શાવતું હોય તો તે રકમ નફા નુકસાન ખાતામાં આગળ લાવવામાં આવે છે નફા નુકસાન ખાતામાં જમા બાજુ સૌપ્રથમ કાચો નફો દર્શાવવામાં આવે છે શું દર્શાવાય કાચો નફો દર્શાવવામાં આવે છે અન્ય આવકો અને લાભ જમા બાજુએ દર્શાવવામાં આવેલું છે જેમ કે મેં તમને વાત કરી એમ મળેલ કમિશન ક્યાં આવે ભાઈ હવે તો ખબર પડી જવી જોઈએ મળેલું કમિશન બરાબર મળેલું કમિશન ક્યાં આવે યસ નફા નુકસાન ખાતાની જમા બાજુ એવું ને એવું મળેલો બટાવ મળેલું ભાડું મળેલ કમિશન વગેરે તમને જે આવક થઈ હોય તમને જે આવક થઈ હોય અથવા તો અથવા તો તમને જે ઇન્કમ થઈ હોય ઉપજ થઈ હોય અથવા તમને કોઈ લાભ થયો હોય ઉપજ થઈ હોય તો એનો સમાવેશ પણ અહીંયા જ કરી દેવામાં આવે છે યાદ રાખો આ બાબતોને મિત્રો ત્યારબાદ ચોખ્ખો નફો ચોખ્ખો નફો અને ચોખ્ખી ખૂટ કે નફા નુકસાન ખાતાની જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધુ થાય તો નફા નુકસાન ખાતાની જમા બાકી ગણાય જે ચોખ્ખો નફો કહેવાય નેટ પ્રોફિટ જેને કહેવામાં આવે છે બરાબર જેને ચોખ્ખો નફો કહેવામાં આવે છે તો આ વ્યાખ્યા યાદ રાખવી પૂછાઈ શકે ત્યારબાદ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુનો સરવાળો જમા બાજુના સરવાળા કરતાં વધુ થાય જો શું કીધું છે કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુનો સરવાળો જમા બાજુ કરતાં વધારે થાય જો હું કીધું ફરીવાર નફા નુકસાન ખાતાની જે ઉધાર બાજુ હોય એનો સરવાળો જમા બાજુના સરવાળા કરતાં વધુ થાય તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાકી ગણાય અને જેને ચોખ્ખી ખોટ નેટ લોસ તરીકે ગણવામાં આવે છે ઓળખવામાં આવે છે પાકા સરવૈયા ચોખો ચોખ્ખો નફો ધંધાના માલિકની મૂડીમાં ઉમેરાય છે જો શું કીધું છે ભાઈ કે પાકા નફો એ ધંધાના માલિકની મૂડીના સ્વરૂપમાં ઉમેરાય છે અને ચોખ્ખી ખોટ ધંધાના માલિકની મૂડીમાંથી બાદ થાય છે બરાબર આ બંને યાદ રાખો આમ ચોખ્ખો નફાથી માલિકની મૂડીમાં વધારો થાય અને ચોખ્ખી ખોટથી માલિકની મૂડીમાં ઘટાડો થાય બરાબર એ તો સિમ્પલ છે જો નફામાં વધારો થતો હોય તો માલિકો એની મૂડી વધે જો ખોટ જતી હોય તો માલિકની મૂડી ઓબ્વિયસલી ઘટે ઘટેને ઘટે જ બરાબર યાદ રાખો આ તમામે તમામ ડિટેલ્સ મિત્રો હવે વાત કરવી છે નફા નુકસાન ખાતાના નમૂનાની તો એનો નમૂનો કંઈક આવો બને છે બરાબર એક ખાતું છે એટલે ખાતું તો કેમ બને તમને ખ્યાલ જ છે ઉધાર જમા આ એની બે બાજુ છે ઉધાર બાજુ પહેલા સંપૂર્ણ ડિટેલ જાણી લઈએ ત્યારબાદ જમા બાજુ તરફ આગળ વધીશું તો મિત્રો ઉધાર બાજુ કાચી ખોટ દર્શાવાય જે ક્યાંથી આવે ભાઈ જે વેપાર ખાતેથી લાવ્યા ક્યાંથી લાવ્યા વેપાર ખાતેથી લાવ્યા તો આ થઈ ગયા બાદ તમે શું લખી શકો તો વહીવટી ખર્ચા અથવા ઓફિસ ખર્ચાઓને અહીં તમે ટાંકી શકો લખી શકો બરાબર હવે આ ઓફિસ ખર્ચામાં પણ તમને સ્પેશિયલ આપેલું છે કે પગાર ભથ્થા બોનસ ભાડું બરાબર આ બધા મિત્રો ઓફિસ સાથે સંકળાયેલા ખર્ચાઓ છે આગળ વધીએ તો વીમા પ્રીમિયમ કરવેરાય લો ટપાલ ખર્ચ લો સ્ટેશનરી છપામણી ખર્ચ લો કાનૂની ખર્ચા લો ઓડિટ ફી લો વજળી ખર્ચ લો મિલકતોનું સમારકામ પાછળ જે ખર્ચ થાય છે એનો સમાવેશ પણ આ સાઈડ થાય છે બરાબર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આ બધા ખર્ચાઓનો સમાવેશ થાય છે ત્યારબાદ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો તમે પ્રોવિડન્ટ ફંડ જો કર્મચારીઓને આપવાના હો તો એમાં તમે ફાળો નાખો તો એ પણ એક પ્રકારનો ખર્ચ કહેવાય રાજ્ય વીમા યોજનામાં ફાળો તો આપણને એક પ્રકારનો ખર્ચ છે સ્ટાફ ઉત્કર્ષ ખર્ચ સ્ટાફ વેલફેર ખર્ચ તો આપણ એક ખર્ચ છે સ્ટાફની તાલીમનો ખર્ચ તો આપણ એક ખર્ચ છે બરાબર જેનો સમાવેશ વહીવટી ખર્ચાના મથાળા હેઠળ થાય છે યાદ રાખો ત્યારબાદ વેચાણ વિતરણના ખર્ચા જોશે તો એમાં જામા ગાભા જાવક માલ ગાડા પડવું તો મિત્રો આ આ મા ગા ભા બરાબર તો આ આમાં ગાભા ક્યાં આવે ભાઈ મને જોતો જરા તમે કમેન્ટ સેક્શનમાં કયો બરાબર જાવક માલ ગાડા ભાડું વેચાણ વિતરણ ખર્ચા છે જામા ગાભા સેલ્સમેનનો પગાર એ પણ ઉધાર સાઈડ આવે સેલ્સમેનનો મુસાફરી ખર્ચ એ પણ ઉધાર સાઈડ જાહેરાત ખર્ચ એ પણ ઉધાર સાઈડ આપેલો વટાવ એ પણ ઉધાર સાઈડ ડિલિવરી વાનનો ખર્ચ એ પણ ઉધાર સાઈડ વટાવ અનામત એ પણ ઉધાર સાઈડ પ્રદર્શનમાં ભાગ લેવાનો ખર્ચ એ પણ ઉધાર સાઈડ શોરૂમના ખર્ચા એ પણ તમને ઉધાર સાઈડ બતા છે વખારના ખર્ચા ઉધાર સાઈડ પેકિંગ ખર્ચ એ પણ ઉધાર સાઈડ જોવા મળે તો આ બધા છે વેચાણ વિતરણના ખર્ચા નાણાકીય ખર્ચાઓ તો નાણાકીય ખર્ચાઓમાં મૂડી પરનું વ્યાજ બેંક ઓરડા પરનું વ્યાજ લીધે લોનનું વ્યાજ ત્યારબાદ બેન્ક ચાર્જીસ બેંક કમિશન તો આ બધાનો સમાવેશ થતો હોય છે ત્યારબાદ એમાંને એમાં અન્ય ખર્ચાઓ અને નુકસાન બરાબર તો ધર્માદા ખર્ચ આ એક પ્રકારનો ખર્ચ છે મિલકતો પરનો ઘસારો એ પણ અહીંયા આવે ત્યારબાદ આ ઘખાદવાળી એન્ટ્રી યાદ રાખો જો પેલા શું આવે તો ગાલખાદ આવે કાચા સરવૈયાની ગાલખાદ આવે હવાલાની ગાલખાદ અનામત આવે હવાલાની માઇનસ માઈનસ ગાલખાદ અનામત અને એ પણ કાચા સરવૈયાનું બરાબર ક્યાંનું ભાઈ કાચા સરવૈયાનું ત્યારબાદ આગથી થયેલ નુકસાન ચોરીથી થયેલ નુકસાન કાયમી મિલકત વેચાણનું નુકસાન તમારી કોઈ કાયમી મિલકત હોય બરાબર ધારો કે જમીન પચાસ હજારની છે હોય નહીં ઉદાહરણ આપું છું તો આવી જમીન પચાસ એને વેચતા તમને ચાલીસ હજાર જ મળ્યા તો દસ એને કેવું કહેવાય કાયમી જે તમારી મિલકત હોય એને વેચતા થયેલું નુકસાનમાં ગણી લેવામાં આવે છે રોકાણો વેચાણનું નુકસાન જો રોકાણો વેચો અને એમાં નુકસાન થાય તો એનો સમાવેશ પણ અહીંયા થાય અહીંયા દર્શાવાય ખર્ચ નુકસાન માટેની જોગવાઈ ખર્ચ કે નુકસાન માટેની કોઈ જોગવાઈ કરી હોય તો એ પણ અહીંયા દર્શાવે ચોખ્ખો નફો જે મૂડી ખાતે લઈ જવાય ચોખ્ખો નફો બરોબર ચોખ્ખો નફો ક્યાં મળે છે ભાઈ જે જમા સાઈડની આમ તો સરવાળા જો વધારે હોય તો તમને અહીંયા ચોખ્ખો નફો તમારે શોધવાનો થાય જે મૂડી ખાતે લઈ જવામાં આવે છે તો મિત્રો આ એક સાઈડ જોઈએ આપણે બરાબર હવે આવીને આવી બીજી સાઈડ જોઈ લઈએ તો જમા સાઈડ નફા નુકસાન ખાતાની જમા સાઈડ શું શું દર્શાવાય તો પહેલું જ કાચો નફો બતાવાય શું બતાવાય કાચો નફો બતાવાય છે જે વેપાર ખાતેથી લાવ્યા ત્યારબાદ આવકો અને ઉપજો બરાબર શું આવે છે ભાઈ સોરી બરાબર આવકો અને ઉપજો આવે છે તો આવકો કઈ કઈ છે મળેલો વટાવ મળેલ ભાડું મળેલ કમિશન મળેલ દલાલી મળેલ આડત રોકાણોનું વ્યાજ ધીરે લોન પરનું વ્યાજ ઉપાડ પરનું વ્યાજ ઘાલખાદ અનામત મિલકત વેચાણનો નફો પસ્તીના વેચાણથી થયેલી ઉપજ ભંગાર ભંગારની ઉપજ પરચોરાણ આવક ઉમેદવારનું પ્રીમિયમ તો આ બધું મિત્રો એવું છે કે જે તમને આવક સ્વરૂપે બરાબર આવકના સ્વરૂપમાં તમને આ બધું હાંસલ થતું હોય મળતું હોય એને આપણે નફા નુકસાન ખાતાની જમા સાઈડ દર્શાવીએ છીએ મિત્રો આ સાઈડ જો ચોખ્ખી ખોટ કઈ રીતે મળે બરાબર તો આ સાઈડ એટલે કે ઉધાર સાઈડનો આ સાઈડ તમને બતા ઉધાર સાઈડનો જે સરવાળો વધુ હોય તો તમારે જમા સાઈડ ચોખ્ખી ખોટ મળતી હોય જે મૂડી ખાતે લઈ જવાની હોય ક્યાં લઈ જવાની હોય મૂડી ખાતે લઈ જવાની હોય સિમ્પલ યાદ રાખો મૂડી ખાતે લઈ જવાની હોય તો મિત્રો આ સાથે જ આપણે નફા નુકસાન ખાતાને પણ અહીં પૂર્ણ જાહેર કરીએ છીએ તમે વેપાર ખાતું કોને કહેવાય એના વિશેનો વિડીયો જોયો હશે નંદનું ખાતું કોને કહેવાય એના વિશેનો વિડીયો બની ગયો હવે જો બની શકે તો ભાગીદારોને આવરી લઈશ અને ભાગીદારોના મૂડી અને ચાલુ ખાતા લઈ લઈશ અને ત્યારબાદ ત્યારબાદ નફા નુકસાન ફાળવણી ખાતું લઈ લેશ નંદનું ફા ખાતું લઈ લેશ બરાબર અને જો બને તો પુનઃ મૂલ્યાંકન ખાતું માલ મિલકત નિકાલ ખાતું આનો પણ હું સમાવેશ કરવાનો પ્રયત્ન કરીશ તો આ બધી જ ડિટેલો હવે તમારે વિડીયોમાં જોતી રહેવાની છે અને હા મિત્રો વિડીયોની નીચે તમે કમેન્ટ સેક્શનમાં સારી સારી બાબતો લખો ખોટી કોઈને ગેરમાર્ગે દોરનારી બાબતો ન લખો અને ખોટું ન લખો કે આવું તો ગમે તેને આવડે ભાઈ આ બનાવવા માટે મારા સમય લાગે છે બરાબર એક ભાઈ ખાસ કરીને નોંધ કરીને મને પાછું કમેન્ટ કર્યું કે આવું સહેલું સહેલું ન લખવું સહેલું સહેલું ન સમજાવવું તો ભાઈ પાયો હંમેશા એકડે એક થી જ થાય બરોબર એક થી ઘૂંટવાનું શરૂ થાય તમને કહ્યું ડાયરેક્ટ દસ લખાવે કોઈ ડાયરેક્ટ હજાર લખાવે નો લખાવે ને એટલા માટે ભાઈ દસ થી શરૂઆત ન થાય એક થી થાય બરાબર તો આ સાથે જ ફરી મળીશ જય હિન્દ જય ભારત વંદે માતરમ ખોટું મારથી થી કઈ બોલાઈ ગયું હોય તો માફ કરજો જય હિન્દ જય ભારત